गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री वन विद्यालय आंबाबारीथी जयंत सर, धोरण 10 विज्ञान प्रकरण 8। विद्यार्थी मित्रों, आज आपणे नव प्रकरण 8 सजीवो केवी रीते प्रजनन करे छे तेना विषे आपणे जोईशुं। जे प्रश्नो अथवा तो मुद्दाओ काढी नाखेला छे एमने आपणे अवगणीशुं, જે ચલાવીએ છીએ એ મુદ્દાઓ પર આપણે વધારે ફોકસ કરવાનું છે। તો સજીવો પ્રજનન કેવી રીતના કરે છે, તો પ્રજનન એટલે શું? તો દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જેવી જ નવું બાળ સંતતિ જન્મ આપે છે। એ જે ક્રિયા છે એને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે, અને પ્રજનનના લીધે પૃથ્વીની સપાટી પર જાતિનું અસ્તિત્વ ટકી રહે છે। તો પહેલો પ્રશ્ન જોઈએ કે સજીવો શા માટે પ્રજનન કરે છે, બરાબર? તો સજીવો પ્રજનનની ક્રિયા દ્વારા નવી બાળ સંતતિનું નિર્માણ કરે છે, બરાબર? સજીવો જીવન જીવવા માટે જરૂરી અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ, શ્વસન, ઉત્સર્જનની જેમ એને પ્રજનનની ક્રિયા છે એ જરૂરી નથી, જીવવા માટે જરૂર નથી, હા એનો વંશ વેલો ટકાવવા માટે જરૂરી છે। દરેક સજીવોનું મર્યાદિત જીવનકાળ હોય છે, બરાબર? દાખલા તરીકે આપણે માખીની વાત કરીએ તો 7 થી 10 દિવસ જીવે છે, મનુષ્યની વાત કરીએ તો એ 100 વર્ષ સુધીનો આયુષ્ય આપણે માની શકીએ। એમ દરેક સજીવને મર્યાદિત જીવનકાળ હોય છે, અને એ જીવનકાળ પૂરો થતા એ સજીવ મૃત્યુ પામે છે, પણ એ દરમિયાન નવી સંતતિને એ જન્મ આપે છે જેથી પેઢી દર પેઢી જળવાઈ રહે છે। દરેક સજીવના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા સંતતિનું નિર્માણ ચાલુ રાખે છે, અને એ રીતે પૃથ્વીની સપાટી પર અથવા તો બ્રહ્માંડની અંદર સજીવનું અસ્તિત્વ ટકી રહે છે। દરેક જાતિના જે નવા બાળ સભ્યો ઉમેરાય છે અને એના પરિણામે જીવનનું જે સાતત્ય એ સતત જળવાઈ રહે છે। તો આ બધી ક્રિયા કરવા માટે સજીવોને કોની જરૂર પડે છે? પ્રજનનની ક્રિયાની જરૂર પડે છે। બીજો પ્રશ્ન છે કે એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે? દાખલા તરીકે આપણે મનુષ્યની વાત કરીએ તો જે નવી સંતતિ એટલે કે જે બાળક જન્મે છે એ આપણા જેવું જ વર્તન કરે છે, આપણા જેવું જ દેખાય છે, હા ભિન્નતા હોઈ શકે માં, બરાબર? તો એ કેમ સમાનતા જોવા મળે છે દરેક સજીવમાં? ગાય હોય તો તે પ્રમાણે, ભેંસ હોય તો તે પ્રમાણે, બરાબર? તો આ પ્રશ્નનો આપણે જવાબ જોઈએ કે એક જ જાતિના જે સજીવો છે, દાખલા તરીકે મનુષ્ય જાતિ, બરાબર, તો એમાં સમાન જોવા મળવાનું મુખ્ય કારણ છે કે તેમની શરીર સંરચના, બરાબર, એમનું કદ તેમજ એનો દેખાવ સમાન હોય છે, અને એ રીતે જાતિ એકબીજાથી જુદી પડે છે। દરેકની શરીર રચના, કદ અને આકાર, દેખાવ એ જુદો પડે છે। દરેક સજીવ પ્રજનન આધારભૂત સ્તરે સજીવ સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા કરે છે, એટલે કે જે નવી સંતતિ જન્મે તો એના એને રંગસૂત્રોમાં બ્લુપ્રિન્ટ એને તૈયાર મળે છે, અને એ બ્લુપ્રિન્ટ દ્વારા આબેહૂબ સજીવની કોપી થાય છે અથવા તો એનું નકલ થાય છે। તો દરેક સજીવના કોષના કોષ કેન્દ્રમાં રહેલું જે રંગસૂત્ર છે ડીએનએ, ડીઓક્સીરાઇબો ન્યુક્લિક એસિડ, બરાબર, એમાં આનુવંશિક લક્ષણોનો સંદેશો ટાઈપ થયેલો હોય છે, અને એ લક્ષણો જ્યારે નવી સંતતિમાં ઉમેરાય ત્યારે એના જેવો જ આબેહૂબ પ્રતિકૃતિ આપણને જોવા મળે છે। તો આ જે પ્રતિકૃતિ છે ડીએનએ માં એ સંદેશો એને પિતૃમાંથી મળે છે। પિતૃ એટલે પિતા એટલું નથી, પિતૃ એટલે જે બંને સજીવ થકી જે નવી સંતતિ પેદા થાય, આપણા મનુષ્યની વાત કરીએ તો નર અને માદા, પુરુષ અને સ્ત્રી, તો એ પિતૃમાંથી એને સંતતિ સંદેશો મળે છે, અને એ પ્રમાણે બાળક આપણી જેમ જ ભવિષ્યમાં મોટું થઈને આપણી જેમ જ વાણી, વર્તન, દેખાવ બધું જોવા મળે છે। કોષની અંદર ઉત્પન્ન થયેલો આ જે પ્રોટીનનો પ્રકાર છે એ પ્રોટીનનો પ્રકાર એના લક્ષણો માટે જવાબદાર છે, એટલે દરેક લક્ષણો માટે અલગ અલગ પ્રકારના પ્રોટીન હોય છે, અને એ પ્રોટીન એને ડીએનએ એટલે કે રંગસૂત્રોમાં એ સચવાયેલું જોવા મળે છે। એક જ જાતિના સજીવોમાં વિશિષ્ટ ડીએનએ કે જે અનુગામી પેઢીને વારસામાં મળે છે, અને એ પ્રમાણે પેઢી દર પેઢી બહુ મોટી ભિન્નતા જોવા મળતી નથી, બરાબર, તો આ પ્રમાણે પેઢી દર પેઢી સજીવ પોતાના જેવો જ આકાર, કદ અને એ સજીવ આપણને જોવા મળે છે। સજીવો થોડી ભિન્નતા સાથે
થોડી ભિન્નતા, કારણ કે એક જ મા બાપના સંતાનો બંને બે હોય તો એ સરખા દેખાતા નથી, એમની શારીરિક રચના અથવા તો બોડી લેંગ્વેજ જુદી પડે છે. તો સારા થોડીક ભિન્નતા સાથે એની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કરે છે. આમ એક જ જાતિના સજીવોમાં સમાનતા જોવા મળે છે. બનવા બે માંથી ચાર કોષો બનવા એ કોષ વિભાજનની ક્રિયાને કોષીય પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. આ કોષીય પ્રજનનની ક્રિયામાં પિતૃકોષ સૌ પ્રથમ વિભાજન પામે છે અને બે બાળકોષોનું નિર્માણ થાય છે. પ્રજનનની ક્રિયા દરમિયાન જે ડીએનએ છે એ પ્રતિકૃતિનું સર્જન એ દરેક સજીવ માટે એક મૂળભૂત ઘટના છે. આબેહૂબ નકલ સંતતિમાં ઉતરવા માટે ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મહત્વની ઘટના છે. તો આવા કોષો ડીએનએ પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ પ્રકારની રાસાયણિક ક્રિયા કરે છે અને એ રાસાયણિક ક્રિયાને લીધે એમાં વિવિધતા અથવા તો ભિન્નતા જોવા મળે છે. તો પરિણામે આવા બે સમાન ડીએનએ પ્રતિકૃતિનું નિર્માણ થાય છે. બંને સમાન, બરાબર, બંનેમાં બ્લુ પ્રિન્ટ એક સરખી છે. તો આવા સર્જન સાથે જ કોષીય અંગિકાનું પણ સાથે સર્જન થાય છે. જેમ કે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ બે કોષો ભેગા થાય છે, ત્યારબાદ વિવિધ રાસાયણિક ક્રિયાને અંતે આપણા વિવિધ અંગોનું નિર્માણ થાય છે. હાથ, પગ, મોઢું, નાક, બરાબર, દરેક અંગો એના યથાયોગ્ય સ્થાને, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આ સર્જન દરમિયાન કોષીય અંગિકાનું પણ સર્જન થાય છે અને અંતે કોષ વિભાજન દ્વારા એમાંથી નવી બે સંતતિ અથવા તો નવા બે બાળકોષોનું નિર્માણ થાય છે. તો આ પ્રમાણે કોષીય પ્રજનનની ક્રિયા દ્વારા ડીએનએ અને જે સજીવનું કદ છે, જે દેખાવ છે, એ આપણને આ બેહૂબ નકલ બાળ સંતતિમાં જોવા મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાનો ઉદ્ભવ સમજાવો. કે જ્યારે કોષીય પ્રજનન થાય, કોષમાંથી બે કોષો બનવાની શરૂઆત થાય છે, ત્યારે એમાં થોડી ભિન્નતા આવે છે. તો ભિન્નતા આવવાનું કારણ શું છે એને આપણે જોઈએ. તો જ્યારે કોષ વિભાજનથી બે સમાન બાળકોષો ઉત્પન્ન થાય, બરાબર, પરંતુ એ બંને પ્રતિકૃતિ સંપૂર્ણ સમરૂપ હોતી નથી, એટલે કે બંને એકદમ આબેહૂબ નકલ, આબેહૂબ કોપી હોતી નથી, એનું કારણ છે કે એમાં જે ડીએનએ છે, ડીએનએ ની પ્રતિકૃતિ છે, એમાં ઉદ્ભવતી ભિન્નતા છે અને એ જ ભિન્નતા એ સજીવને પર્યાવરણમાં જીવન જીવવા માટે ઘણીવાર લાભદાયક બની રહે છે. જો મૂળ ડીએનએ કરતા પ્રતિકૃતિની ભિન્નતા તીવ્ર અને ઝડપી હોય, ક્યારેક એવું બને છે કે જે મૂળ ડીએનએ છે એને પિતૃમાં મળે છે એ પ્રતિકૃતિની ભિન્નતા તીવ્ર અને ઝડપી હોય, તો આવી ભિન્નતાવાળી સંતતિ એ મૃત્યુ પામે છે અથવા તો જીવી શકતી નથી. તો ડીએનએ પ્રતિકૃતિ છે, બ્લુ પ્રિન્ટ છે, એમાં કેટલીક ભિન્નતા પાછી લાભકારક પણ છે કે જે એને જીવંત રહેવામાં મદદરૂપ કરે છે, બરાબર. આમ કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાનો ઉદ્ભવ એ પામી એકત્ર થતી જાય છે અને એ જે ભિન્નતા છે એ પેઢી દર પેઢી એને મળતી જાય છે અને નવું પર્યાવરણ, નવા વાતાવરણમાં એ સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આપણે ભિન્નતાની વાત કરી, હવે જોઈએ જાતિના અસ્તિત્વ માટે એક સમૂહ જાતિનો કે જેના માટે ભિન્નતા જરૂરી છે કેમ, બરાબર. તો સજીવની વસ્તી એ એની પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી નિવસન તંત્રમાં એ વસવાટ કરે છે અને નિવસન તંત્ર એટલે કે પર્યાવરણમાં એ વસવાટ કરે છે. તો સજીવની સંરચના અને એનું બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન એની ડીએનએની જે પ્રતિકૃતિ છે એનું સાતત્ય ખૂબ મહત્વનું છે, બરાબર. ચોક્કસ વસવાટમાં કોઈ જાતિની જે વસ્તી છે એનું સ્થાયિત્વ પ્રજનન ક્રિયા વડે જળવાય છે, એટલે કે પ્રજનન ક્રિયા દ્વારા એનો વંશ વેલો અથવા તો એની પેઢી દર પેઢી એ જળવાઈ રહે છે. તો વસવાટમાં થતા પરિવર્તન એ સજીવોના નિયંત્રણમાં હોતું નથી. પર્યાવરણ બદલાય પણ છે. આપણે જાણીએ છીએ કે શિયાળો, ઉનાળો, ચોમાસું ઋતુઓ ફેરફાર છે, તો એવી સામાન્ય ઋતુના ફેરફારમાં પણ અમુક સજીવો જીવી શકતા નથી. એટલે વાત કીધી છે કે આ વસવાટમાં થતા પરિવર્તન સજીવોના નિયંત્રણમાં હોતા નથી. જેમ કે તાપમાન, એટલે કે વૈશ્વિક તાપમાનનો વધારો, પાણીનું જુદી જુદું ઊંડાઈ રહેલું એનું સ્તર, ક્યારેક ઉલ્કા અથડામણ થાય અથવા તો કોઈ પણ અન્ય કારણ, બરાબર,
એ વસ્તીના નિયંત્રણ માટે એમાં અનુકૂલન સાધી ન શકતે તો એ સજીવ જીવી શકતો નથી. તો ચોક્કસ પ્રકારના વસવાટમાં આવા જે ફેરફાર છે એ વસ્તીની પ્રજનનક્ષમ જે સજીવો છે એને અસર કરે છે, અને અસર થાય તો આવા સમયે એ જાતિનો સંપૂર્ણ વિનાશ પણ થઈ શકે છે. પરંતુ કેટલીક વસ્તીના થોડાક સજીવો કે જે ડીએનએમાં ભિન્નતા ધરાવે છે, જે ડીએનએ ની પ્રતિકૃતિ છે એમાં થોડીક જુદાપણું છે, ભિન્નતા ધરાવે છે, અને એ ભિન્નતા એમને આવા પ્રતિકૂળ સંજોગોમાં જીવતા રહેવાની સંભાવના વધારે કરી દે છે, અને એના પછી જે નવી સંતતિ પેદા થાય તે એ ભિન્નતાને લઈને જન્મે છે અને નવા પર્યાવરણમાં અનુકૂળ થાય છે. તો આ રીતે જાતિના અસ્તિત્વ માટે થોડી થોડી ભિન્નતા ફેરફાર ખૂબ જરૂરી છે. એક ઉદાહરણ લઈએ, બેક્ટેરિયાની વસ્તી. તો સામાન્ય રીતે બેક્ટેરિયા સામાન્ય તાપમાને, નોર્મલ તાપમાને એ જીવતા હોય છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થવાથી મોટાભાગના બેક્ટેરિયાનો નાશ થાય છે. પરંતુ કેટલાક બેક્ટેરિયા જે ભિન્નતા ધરાવતા હતા એ ટકી રહે છે, એટલે કે જીવિત રહે છે, અને ફરી પાછી એની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી એમની વસ્તી ફરી પાછી વધારે છે, અને એ રીતે એ બેક્ટેરિયા હવે નવા વાતાવરણમાં થોડા ઊંચા તાપમાન સાથે પણ સરળતાથી જીવી શકે છે. તો આ પ્રમાણે આ બેક્ટેરિયામાં જે ભિન્નતા ઓછા તાપમાને જીવતા હતા એ વધુ તાપમાનમાં મોટાભાગના નાશ પામ્યા, બરાબર. પરંતુ વધુ તાપમાનમાં જે બેક્ટેરિયા જીવિત રહે છે, પ્રજનન ક્રિયા કરે છે, એ વધુ તાપમાન સાથે અનુકૂલન સાધી લીધેલું છે, અને એ રીતે એ નવા વાતાવરણમાં સરળતાથી એનું અસ્તિત્વ ટકાવી રાખે છે. તો આ પ્રમાણે જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા ખૂબ જરૂરી છે. હવે જોઈએ પ્રજનન. તો પ્રજનનના મુખ્ય બે પ્રકારો છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન કોને કહેવાય? તો જે પ્રજનનની ક્રિયામાં એક જ પિતૃ દ્વારા નવી સંતતિનું નિર્માણ થતું હોય તો એવી પ્રજનનની ક્રિયાને અલિંગી પ્રજનન કહે છે. એમાં એક જ પિતૃ કોષ ભાગ લે છે, બરાબર. જ્યારે લિંગી પ્રજનન, તો જેમાં નર અને માદા એમ બંને પિતૃઓ ભેગા મળી નવી સંતતિનું નિર્માણ કરતા હોય તો એ પ્રજનન ક્રિયાને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. આપણે મનુષ્ય કે પ્રાણીઓ છે એમાં લિંગી પ્રજનન છે, કારણ કે નર અને માદા બંને પિતૃઓ અલગ અલગ છે અને એમના સંમિલનથી આ નવી સંતતિનું નિર્માણ થાય છે, જેને આપણે લિંગી પ્રજનન સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ અલિંગી પ્રજનન એક ઉદાહરણ આપું. દાખલા તરીકે ગુલાબનો છોડ આપણે મેળવવો હોય તો ગુલાબમાં ફૂલ આવે છે, બીજ પણ આવે છે, પણ લગભગ એમાંથી નવા ગુલાબના છોડનું નિર્માણ થતું નથી. પણ એ જ ગુલાબને આપણે ત્રાસો કાપો મૂકી અને ભીની પોચી જમીનમાં રોપીએ તો એમાંથી નવો છોડ મળે છે, અને એના પર જે અગાઉ પિતૃ છોડના જે ફૂલ હતા, પુષ્પ હતા, તે જ આવે છે, એમાં કોઈ પણ ચેન્જ થતો નથી. તો અલિંગી પ્રજનનની કેટલીક મર્યાદાઓ પણ છે. પહેલી મર્યાદા છે કે વારસામાં એક જ પિતૃના લક્ષણો જોવા મળે છે કે જે સીધા જ એને મળે છે. બીજી વસ્તુ કે એમાં વિવિધતાનું સર્જન થતું નથી. પિતાની જેવી પ્રતિકૃતિ છે એવી જ એમાંથી નવી સંતતિ જન્મે એની પણ પ્રતિકૃતિ, અને એ જ પ્રકારના ફૂલ, એ જ પ્રકારનો કલર, એ જ પ્રકારના ફળનું નિર્માણ થાય છે. નંબર ત્રણ કે બાળ સજીવનું નિર્માણ ખૂબ ઝડપથી થાય છે અને ખૂબ મોટી સંખ્યામાં થાય છે, અને પરિણામે શું થાય છે, સ્પર્ધા વધે છે, અને સ્પર્ધા વધે તો અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ પડી શકે છે. ચોથી મર્યાદા છે કે આમાં વસ્તીનું નિયંત્રણ કરી શકાતું નથી. વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં ઝડપથી નિર્માણ થાય છે, બરાબર. પરિણામે એને વસવાટનું જે સ્થાન છે એ મળતું નથી, પરિણામે એ ઝડપથી ભરાઈ જાય છે, પરિણામે ખોરાકના અભાવે પણ એમાંથી વસ્તીનું નિયંત્રણ થઈ શકે છે. છેલ્લો ટોપિક છે કે સજીવો સરળતાથી અનુકૂલિત થઈ શકતા નથી, એટલે કે બદલાતા પર્યાવરણ કે બદલાતા વાતાવરણમાં આવી અલિંગી પ્રજ્ઞાનથી જે નવી સંતતિ જન્મે એ ઝડપથી અનુકૂળ સાધી શકતું નથી, અને પરિણામે ક્યારેક મોટી જાતિનું અથવા જાતિ મોટી જાતિના સમુદાયનું સંપૂર્ણ નાશ પણ થઈ શકે છે. તો આ પ્રમાણે પ્રજ્ઞાનમાં મુખ્ય બે પ્રકાર આપણે જોયા. હવે જોઈએ આપણે લિંગી પ્રજ્ઞાન. આગળનો પ્રશ્ન હવે જોઈએ. લિંગી પ્રજ્ઞાન પદ્ધતિ દ્વારા સંતતિઓમાં ભિન્નતાઓ છે
એ ક્રિયા ઝડપથી થાય છે કેમ, બરાબર જોઈએ આપણે. તો લિંગી પ્રજનનમાં એક પિતૃકોષમાંથી જ્યારે બે બાળકોષોનું નિર્માણ થાય છે ત્યારે જે ડીએનએ ની પ્રતિકૃતિ છે તેમજ કોષીય જે સંરચનાનું નવું સર્જન થાય છે બરાબર એના પર એ આધાર રાખે છે. આ ડીએનએ ની પ્રતિકૃતિ એ તકનીક એટલે કે ટેકનોલોજી સંપૂર્ણ ચોક્કસ જોવા મળતી નથી, એમાં ક્યાંક ભિન્નતા જુદાપણું હોય છે. તો લિંગી પ્રજનનમાં જ્યારે નર અને માદા સજીવો છે એ પ્રજનન કોષ જ્યારે મિલન થાય છે ત્યારે કે આ ક્રિયા દરમિયાન ડીએનએમાં સર્જાતી ભિન્નતા, ડીએનએની જે પ્રતિકૃતિ છે એમાં સર્જાતી ભિન્નતા એટલે કે જુદાપણું એ અનુગામી પેઢીમાં પણ વહન પામે છે, એટલે કે એના પછીની પેઢીમાં પણ એ વારસામાં એને ઉતરે છે. સાથે સાથે પ્રત્યેક પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે જૂની ભિન્નતા પણ એમાં સચવાઈ રહી છે અને પરિણામે બદલાતા પર્યાવરણ સામે એ સક્ષમ રીતે જીવી શકે છે. તો બે અથવા વધારે એકલ સજીવોની આવી ભિન્નતાઓ એકત્ર થવાથી સંતતિમાં નવા સંયોજનો સર્જાય છે અથવા તો ઉમેરાય છે, બરાબર. આથી સંતતિઓમાં ભિન્નતા સર્જનની ક્રિયા એ ઝડપી હોય છે લિંગી પ્રજનનમાં, જ્યારે અલિંગી પ્રજનનમાં એ ખાસ જોવા મળતું નથી. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે પ્રજનન કોષના પ્રકારો. તો પ્રજનન કોષના મુખ્ય બે પ્રકારો છે, નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષો. હવે લિંગી પ્રજનનની વાત ચાલે છે તો લિંગી પ્રજનનમાં પણ જે સૂક્ષ્મ અથવા નીચલી રચનાવાળા જે સજીવો છે એ સજીવોમાં નર જન્યુકોષ અને માદા જન્યુકોષમાં ખાસ કોઈ મોટો ફેરફાર હોતો નથી, કેટલીક વાર બંનેના કદ સરખા પણ હોઈ શકે છે, બરાબર. જ્યારે લિંગી પ્રજનન એટલે કે ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે એની અંદર નર જન્યુકોષ અને માદા જન્યુકોષ બંનેની લાક્ષણિકતા જુદી જુદી છે. તો આપણે જોઈએ કે નર જન્યુકોષ છે બરાબર, જેને આપણે નર કોષ તરીકે પણ ઓળખી શકીએ છીએ, તો એ કદમાં નાના હોય છે. કોણ? નર જન્યુકોષો કદમાં નાના અને પ્રચલનશીલ ગતિશીલ હોય છે, બરાબર, જેને આપણે શુક્રકોષો તરીકે ઓળખીએ છીએ, બરાબર. એ પ્રમાણે માદા જન્યુકોષોની વાત કરીએ તો એ કદમાં મોટા અને પોષક તત્વોથી સભર હોય છે. જ્યારે સંમિલન થાય, નવી સંતતિ નિર્માણ થવાની શરૂઆત થાય છે ત્યારે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે માદા જન્યુકોષો કદમાં મોટા અને પોષક દ્રવ્યોથી સભર હોય છે કે જેને આપણે અંડકોષ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રમાણે પ્રજનનની ક્રિયામાં બે પ્રકારના કોષો ભાગ ભજવે છે, નરજનન કોષ અને માદા જનન કોષ. હવે જોઈએ પુષ્પમાં લિંગી પ્રજનન. તો પુષ્પના પ્રજનન ભાગો અને પુષ્પના પ્રકારની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે પુષ્પ એટલે શું? તો વનસ્પતિ જે આવૃત બીજધારી વનસ્પતિ છે એનું જે લિંગી પ્રજનન અંગ છે જેને આપણે પુષ્પ તરીકે ઓળખીએ છીએ. ફરીથી શું કીધું કે વનસ્પતિમાં આવૃત બીજધારીઓનું લિંગી પ્રજનન અંગ કે જેને આપણે પુષ્પ તરીકે ઓળખીએ છીએ. તો આકૃતિ તમને દેખાય છે પુષ્પ. તો પુષ્પના ભાગોની વાત કરીએ તો પુષ્પના બંને નીચેના ભાગ છે જેને વજ્રપત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. આ જાસૂદનું ફૂલ છે કે ધતુરાનું ફૂલ છે એમ તમે સરળતાથી કલ્પના કરી શકો. પછી એની પાંખડીઓ હોય છે જેને આપણે દલપત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે પહેલો નંબર વજ્રપત્રો, બીજો ભાગ દલપત્ર, ત્રીજો ભાગ અંડાશય અને ચોથો ભાગ એ પરાગાશય અથવા તો પુંકેસર તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે પુષ્પના કેટલા ભાગો છે? ચાર: વજ્રપત્રો, દલપત્ર, અંડાશય અને પુંકેસર, બરાબર. તો પુંકેસરની વાત કરીએ તો પુંકેસર એ નર પ્રજનન અંગ છે, બરાબર. એ તંતુઓ અને પરાગાશય ધરાવે છે. જોઈ શકો આકૃતિમાં આ તંતુ છે અને ઉપર પરાગાશય છે, બરાબર. એટલે તંતુ અને પરાગાશય બે ભાગનું કોણ બનેલું છે? પુંકેસર બનેલું છે અને એને આપણે નર પ્રજનન અંગ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. સ્ત્રીકેસર, તો સ્ત્રીકેસર અંદરનો ભાગ તમે જોઈ શકો છો અહીં સુધીનો, બરાબર, જેને આપણે અંડાશય તરીકે પણ અહીંયા નામ આપેલું છે. તો સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે. કોનું? પુષ્પનું, બરાબર, કે જે પુષ્પના વચ્ચેના ભાગમાં જોવા મળે છે, બરાબર.
અને એ ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. તો કયા કયા ભાગ? તો એકદમ નીચેનો જે ભાગ છે જેને અંડાશય તરીકે ઓળખવામાં આવે છે, વચ્ચેનો ભાગ જે નળી જેવી દેખાય છે તમને એને પરાગવાહિની તરીકે આપણે ઓળખીશું, અને ઉપર આસન છે એને પરાગાસન તરીકે ઓળખવામાં આવે છે. એટલે પુંકેસરમાં પરાગાશય અને સ્ત્રીકેસરમાં પરાગાસન, બરાબર. તો આ પ્રમાણે આ પુંકેસર અને સ્ત્રીકેસર બંનેને આપણે સમજી શકીએ છીએ. હવે આગળ જોઈએ પુષ્પના પ્રકારોની વાત આવે છે. તો પુષ્પના પણ બે પ્રકારો છે, એક લિંગી અને દ્વિલિંગી અથવા તો ઉભય લિંગી, બરાબર. તો કેટલીક વનસ્પતિ છે એમાં પ્રજનન અંગ તરીકે કાં તો નર અથવા તો માદા અથવા તો પુંકેસર અથવા તો સ્ત્રીકેસર બે માંથી એક જ હોય અને એમાંથી નવી સંતતિ જન્મતી હોય તો એવા પુષ્પને આપણે એક લિંગી પુષ્પ તરીકે ઓળખીશું, બરાબર. ફરીથી એક લિંગી પુષ્પ કોને કહેવાય? તો જે પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રીકેસર એક જ હોય, બે માંથી કોઈ પણ એક જ હોય અને નવી સંતતિ જન્મે એને આપણે એક લિંગી પુષ્પ તરીકે ઓળખીશું. દાખલા તરીકે પપૈયું, તરબૂચ, આ બંને ઉદાહરણો એક લિંગી છે, બરાબર. એમાં નર અને માદા એ અલગ અલગ હોઈ શકે છે, બંને સાથે એક સાથે હોતા નથી. નંબર બે, દ્વિલિંગી અથવા તો ઉભય લિંગી. તો દ્વિલિંગી નામ પરથી ખબર પડી જાય કે બે લિંગ હોવા જોઈએ, એટલે કે નર અને માદા એમ બે અલગ અલગ હોવા જોઈએ. તો દ્વિલિંગી વનસ્પતિનું આ ઉદાહરણ છે કે એમાં બંને ભાગ હોય છે, એટલે કે જે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હોય, બરાબર, એવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જાસૂદ છે, ધતુરો છે, રાય છે. આ જાસૂદનું ફૂલ છે એમ તમે સમજો તો સ્પષ્ટ તમને આકૃતિમાં ખ્યાલ આવી જાય છે કે એના ચાર ભાગો છે, વજ્રપત્ર, દલપત્ર, શ્રીકેસર અને પુંકેસર, બરાબર. પુંકેસર એ નર જનન અંગ છે, શ્રીકેસર એ માદા જનન અંગ છે, બરાબર. અને આ પુંકેસર એ તંતુ અને પરાગાશય, જ્યારે શ્રીકેસર એ અંડાશય, પરાગાસન અને પરાગવાહિની એમ ત્રણ ભાગોનો બનેલો છે. આ પુંકેસર પર પીળા રંગની પરાગરજ જોવા મળે છે અને આ જ્યારે પીળા રંગની પરાગરજ જ્યારે સ્ત્રીકેસરના પરાગાશય પર પડે, બરાબર, તો ત્યારે એમાંથી નવા બીજની અથવા તો નવા ફળની શરૂઆત થાય છે. તો એ કેવી રીતના થાય છે તેને આપણે જોઈએ. હવે જોઈએ વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો સપુષ્પી વનસ્પતિમાં આપણે બે જનનકોષો જોયા, નરજનનકોષ અને માદાજનનકોષ. નરજનનકોષ કે જેને આપણે પુંકેસર તરીકે ઓળખ્યો અને એ પુંકેસર પરાગાશય પર પરાગરજ ઉત્પન્ન કરે છે, જ્યારે જે માદાજનનકોષ છે જેને આપણે અંડાશય તરીકે ઓળખ્યું તો એ અંડકોષ ઉત્પન્ન કરે છે. એટલે પુંકેસર એ પરાગરજ ઉત્પન્ન કરે છે અને અંડાશય એટલે કે અંડકોષ છે, અંડકોષ એમાં ઉત્પન્ન થાય છે. તો પરાગનયનની ક્રિયા કેવી રીતના થાય તે આપણે આના દ્વારા સમજવાની કોશિશ કરીએ. તો પરાગનયનના બે પ્રકારો છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયન કોને કહેવાય? કે એક જ પુષ્પની પુંકેસરની પરાગરજ એ જ પુષ્પના જ્યારે શ્રીકેસર એટલે કે પરાગાશય ઉપર પડે અને ફલન ક્રિયા થાય તો એવા પુષ્પને સ્વપરાગનયન પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પરપરાગનયન એટલે શું? તો પરપરાગનયન એટલે કે પુંકેસરના પરાગરજનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા અથવા તો બીજા જે છોડ કે વૃક્ષ હોય એના પરાગાશય પર પડે અને તો એને આપણે પરપરાગનયન તરીકે ઓળખીશું, બરાબર. સામાન્ય રીતે પરપરાગનયનની ક્રિયા માટે મોટાભાગે કીટકો જવાબદાર છે, ક્યારેક પવન પણ એમાં ભાગ ભજવે છે, પાણી પણ ભાગ ભજવે છે અને પ્રાણીઓ પણ ભાગ ભજવે છે. તો આ રીતે પરાગનયનનું સ્થળાંતર બે રીતના થઈ શકે છે, સ્વપરાગનયન એ જ પુષ્પ પર પડે અને પરપરાગનયન એ સિવાયના બીજા પુષ્પના શ્રીકેસર પર પડે અને એમાંથી ફળ કે બીજ બનવાનું નિર્માણ થાય તેને આપણે જોઈ શકીએ. હવે ફલનની ક્રિયા કેવી રીતના થાય છે? તો આ સ્ત્રીકેસરની આકૃતિ દોરેલી છે, ભાગોની ઓળખ આપણે જોઈ ગયા, છતાં એકવાર જોઈ લઈએ કે ઉપરનો જે ટોચનો ભાગ છે જેને પરાગાસન તરીકે ઓળખાય છે,
અહીંયા પુંકેસર ચક્ર મેં દોરેલું નથી, ફક્ત શ્રીકેસર ચક્ર છે બરાબર. એની ટોચ ઉપર પરાગાશય પર પરાગરજ પડેલી છે. આ પરાગરજ રાસાયણિક સંવેદના અનુભવી અને અહીંથી અંકુર નીકળે છે. આ અંકુર તમે જોઈ શકો છો આ પ્રમાણે જઈને અંડકમાં પ્રવેશે છે. તો આ જે નળી છે એને પરાગ નલિકા તરીકે ઓળખાય છે બરાબર. અને આ જે નળાકાર ભાગ છે એને પરાગ વાહિની તરીકે ઓળખાય છે. તમે જોઈ શકો છો વચ્ચેનો જે ભાગ છે એને આપણે અંડાશય તરીકે નામ આપ્યું. એની અંદર અંડક હોય છે, એમાં નર જન્યુ કોષો અને માદા જન્યુ કોષો બંને હોય છે. તો આ પરાગરજના જે પરાગ નલિકાનું નિર્માણ થાય છે એ નરજન્યુ કોષો અંડકમાં જાય અને એનું ફલન કરે છે. અને ફલન ક્રિયા થયા બાદ એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે અને એની આજુબાજુ સખત કવચ નિર્માણ થાય છે જેને બીજ તરીકે આપણે ઓળખીએ છીએ અને પછી એમાંથી ફળનો વિકાસ થાય છે. તો આ પ્રમાણે આ આકૃતિ પરથી વનસ્પતિમાં સ્વપરાગનયન કે પરપરાગનયનની ક્રિયા કેવી રીતે ફલન ક્રિયા થાય છે, કેવી રીતે અંડક માદા નરજન્યુ કોષો ભેગા થાય છે અને ફલનની ક્રિયા થાય છે, ફલનની ક્રિયા થાય પછી શું થાય છે એ આપણે જોયું. તો આ પ્રમાણે પરપરાગનયન અને સ્વપરાગનયનની ક્રિયા આપણે સરળતાથી સમજી શકીએ.